નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. આજની ઓનલાઈન ક્લાસની અંદર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. એને આપણે બધાએ જ સુજ્ઞાસનો ઉપદેશ છે બરાબર, એનું આખે આખું સાર છે એ જોઈ લીધો છે. હવે આપણે જોવાની છે એની ભૂમિકા બરાબર, કે સુજ્ઞાસ છે એમણે આ જે ઉપદેશ આપ્યો છે બરાબર, તો એ શા માટે આપ્યો છે, તો એના માટે થઈ. અને જુઓ, તમે લોકો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો કે બાણભટ્ટ રચિત મહાન ગદ્ય ગ્રંથ કાદંબરીની અંદર તારાપીઠ અને વિલાસવતી છે એના પુત્ર કોણ, તો કે ચંદ્રાપીઠને પીઢ મંત્રી સુકનાસે સોનેરી સલાહ આપી છે બરાબર. તમે આ પણ યાદ રાખજો કે કાદંબરી છે એના રચનાકાર બાણભટ્ટ, એ તો ખ્યાલ જ છે. અને એના એની અંદર આવતું જે છે કોણ, તો કે તારાપીઠ અને વિલાસવતી બરાબર, આ બંનેનો પુત્ર એટલે કે ચંદ્રાપીઠ. અને આનો જે પૂર્વ મંત્રી રહી ચૂકેલો હતો એટલા માટે પીઢ મંત્રી કોણ, તો કે સુકનાસ બરાબર. એણે એક સોનેરી એટલે કે સોના જેવી સાચી સલાહ છે એને આપેલી છે કે વિદ્યા ગ્રહણ કરીને, આપણને બધાને ખબર છે કે મહેલમાં આવેલો આ તે કુમાર છે એને યુવરાજ પદની અંદર અભિષેક કરવાનો છે. તો પહેલાં સુકનાસ છે એ સુકનાસના દર્શનાર્થ માટે થઈ અને એ ગયો. અને તે અવસરે સુકનાસ છે એ તેને જે વચનો કહ્યા એ આપણે બધાએ એનો સાર જોયો, તો એ સુકનાસ ઉપદેશ તરીકે પ્રસિદ્ધ છે બરાબર. આપણને એ પણ ખબર પડી કે આ શીર્ષક શા માટે રાખવામાં આવ્યું. પછી ગુરુકુળમાંથી વિદ્યાઓ પ્રાપ્ત કરી અને પાછા આવેલા કુમાર છે એના સ્વચ્છ મનમાં દૂષણો દાખલ ના થાય અને યૌવન સહજ વિકારો જ્યારે તે અવળે માર્ગે ન ચડી જાય અને રાજ્યકાર્યની કુટિલતાઓ છે તેને આભડી ના જાય તે માટે થઈ અને સુકનાસ જેવા નામ તેવા ગુણ ધરાવતા કુશાગ્ર અને મેધાવી મંત્રીના મુખે કવિએ ઉપદેશાત્મક હિતવચનો રજૂ કર્યા છે બરાબર. હવે કુમાર એટલે કોણ, તો કે ચંદ્રાપીઠ. જ્યારે ગુરુકુળમાંથી વિદ્યા બધી ગ્રહણ કરી અને જ્યારે અહીંયા આવ્યો છે બરાબર, તો એનું જે મન છે એકદમ કેવું થઈ ગયેલું છે, તો કે એકદમ સ્વચ્છ થઈ ગયેલું છે બરાબર. એની અંદર જેટલા પણ દોષો અવગુણો હતા એ બધા જતા રહ્યા છે અને એને સારા સારા એની અંદર ગુણો ભરેલા છે, સારી સારી શિક્ષાઓ ભરેલી છે, તો એનું મન છે એ એકદમ ચોખ્ખું અને સ્વચ્છ છે. પણ હવે એવા આના જે સ્વચ્છ મનની અંદર ખરાબ દૂષણો છે એ દાખલ ના થઈ જાય એટલા માટે થઈ અને સુકનાસ શું કરે છે, તો કે એને સલાહ આપે છે બરાબર. એના હિતમાં જે છે એવા વચનો એણે કીધા અને દુરાચરણ છે એનો ભોગ બનેલા અને ઉપદેશ છે એ લાભદાયક બનતો નથી બરાબર. આ વચનો અને આ જેટલા કંઈ પણ ઉપદેશ એણે આપ્યા એ કોને લાગુ પડે છે, તો કે જે મનથી એને સ્વીકારવા માટે તૈયાર હોય, જેનું મન છે એ ચોખ્ખું હોય, પવિત્ર હોય અને જે આ બધું શીખીને આવ્યા હોય એના મનની અંદર આ બધી વાતો છે એ બેસી શકે. જે પહેલેથી જ દુરાચારથી ભરેલા છે એની મનની અંદર કોઈ વાત આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ ઉતરે નહીં બરાબર. માટે સ્વચ્છ અને સ્ફટિક જેવા મનની અંદર તે મૂકવામાં આવે તો ઝળહળી ઉઠે છે બરાબર. માટે ચંદ્રાપીઢ છે અત્યારે હજી હાલ જ શિક્ષા બધી ગ્રહણ કરીને આવ્યો છે, વિદ્યા બધી પ્રાપ્ત કરીને આવ્યો છે, એની અંદર જો આવા સારા સારા ગુણ છે એ હજી વધારે આપવામાં આવશે તો હજી વધારે એ શું કરશે, તો કે ઝળહળી ઉઠશે અને બધાનું હિત છે એ કરશે. તો ચંદ્રાપીઢ છે એ તાજો જ વિદ્યા ગ્રહણ કરીને પાછો ફર્યો છે, માટે તેને આપેલો ઉપદેશ છે એ સાચી રીતે અસરકારક બને બરાબર. હવે આ એણે જ્યારે એ આવ્યો જ છે આવા સારા સારા ઉપદેશ ગ્રહણ કરીને, તો એમાં એને જો આ ઉપદેશ આપવામાં આવે તો એ અસરકારક બને છે. અને આ ઉપદેશની અંદર પાયાની નીચેની બાબતો છે એનો આધાર છે એણે લીધેલો છે બરાબર. જે આપણે બધાએ સારની અંદર જોઈ હતી એ જ બધી બાબતો છે એની અંદર કહેવામાં આવેલી છે. કે સુકનાસ છે એને સૌ પ્રથમ તો શું સમજાવે છે, કે યુવાવસ્થા છે એ ચંચળ છે, પછી એ જે યુવા અવસ્થા છે, રૂપ છે, ધન સંપત્તિ છે બરાબર, એ એક એક હોય તો માણસને ચકરાવે ચડાવી દે છે. તો તારી પાસે શું છે, કે તારી પાસે તો જ્યારે એ ત્રણેય વસ્તુ હોય તો શું દશા થાય બરાબર. પેલું એને એ વાત કરે છે કે ભાઈ જો કોઈ માણસની પાસે ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ હોય બરાબર, ધન સંપત્તિ હોય પછી અથવા તો યુવા અવસ્થા હોય, સારી એવી રૂપ હોય બરાબર, તો આ જ્યારે એક વસ્તુ માણસ પાસે હોય તો પણ એ શું કરે છે, તો કે એને ચકરાવે ચડાવી દે છે. તો તારી પાસે તો આ ત્રણેય વસ્તુ છે બરાબર. એની અવસ્થા પણ હજી નાની હતી, યુવાન અવસ્થા હતી, પછી એની રૂપ પણ હતું અને એની પાસે ધન સંપત્તિ છે એ પણ ખૂબ જ હતી. એટલા માટે શું કહે છે કે તો જ્યારે ત્રણ વસ્તુ માણસ પાસે આ ત્રણે ત્રણ હોય તો શું દશા થાય એ વિચારવું પડે. તો આ અવસ્થામાં છે એ માણસ એવો
ઉચ્છૃંખલ બની જાય છે કે શાસ્ત્રવચન અને લોકલાજને ગણકારતો નથી. બરાબર, તો આવી અવસ્થા જ્યારે આવી જાય છે તો ત્યારે શું થાય છે? તો કે ત્યારે એ પછી શાસ્ત્રોની અંદર કીધેલી વાત છે કે કાંઈ પણ હોય છે એ પછી કંઈ ગણકારતો નથી, એવી માણસની અવસ્થા થઈ જાય છે. પછી શું કહે છે એને લક્ષ્મી વિશે, બરાબર, ધન સંપત્તિ વિશે કીધું હતું ને કે ભાઈ માણસ છે એ લક્ષ્મી સંપન્ન હોય કે બને ત્યારે તેનામાં મદિરા સેવન છે એ વિનાનો મદ આવી જાય, પછી લક્ષ્મીની જે ચંચળતા છે અને એના પરસ્પર જે વિરોધીનો સ્વભાવ છે એ જાણી શકતો નથી. એટલા માટે એ કેવું બનાવી દે છે? તો કે પોતાની દુનિયાવી મોહજાળની અંદર ફસાય અને એ વિનાશને નોતરે છે. બરાબર, જ્યારે લક્ષ્મીની અંદર એટલે કે ધન સંપત્તિમાં ફસાઈ જાય છે તો ત્યારે એ પોતાના જ વિનાશને નોતરે છે. પછી શું કીધું કે ભાઈ જે આ ચંચળ રાજલક્ષ્મી છે એ કૃપાપાત્ર બની શકેલા રાજાઓ એવા નિરંકુશ બની જાય છે અને તેમને પોતાને ઉન્માર્ગે જવાનો અહેસાસ પણ થતો નથી. તો આવા રાજાઓ છે મંત્રીઓની ઉપેક્ષા કરે છે, બરાબર, પછી પ્રજાજનોને ક્ષોભ ઉત્પન્ન કરે છે, પછી એ ગુરુનો પણ આદર નથી કરતા. જ્યારે પછી એની અંદર આખે આખા વીંટળાઈ જાય છે ધન સંપત્તિની મોહજાળમાં, તો પછી એ માણસ છે કોઈનું કંઈ આદર સત્કાર નથી કરતો, એના મંત્રીઓની સલાહ નથી માનતા, પ્રજાને માટે શું યોગ્ય છે શું અયોગ્ય છે આ કોઈ જાતની એને ભાન પછી રહેતી નથી. અને પછી રાજસભામાં હાજર રહેતા સર્વ સદસ્યો છે એ સરખા સ્વભાવના નથી હોતા, એમાં ઘણા લોકો એ કેવા હોય છે? તો કે અમુક છે એ ધૂર્તો હોય છે, ચાટુકારો હોય છે અને તેઓ છે એ દુર્ગુણો અને દૂષણો તરીકે ગુણ છે એને ખપાવી અને રાજ્યકર્તાને અવળામાં રાગે ચડાવી દે છે. બરાબર, હવે રાજ્યની અંદર જે સેવકો કામ કરતા હોય છે તો એ બધા સરખા નથી હોતા, એમાંથી ઘણા લોકો ધૂર્તો પણ હોય છે, બરાબર, લૂંટવાવાળા હોય છે, અમુક છે ચતુરાઈ કરીને એને ચાલાકીથી લૂંટી લે છે. તો પછી જે સારા ગુણકારી વચનો છે એ પણ એને સારા નથી લાગતા અને જે અવગુણથી ભરેલા છે એ પણ એને સારા લાગે, કેમ કે એ મીઠું મીઠું બોલી અને ખોટી મોહજાળની અંદર એને ફસાવી અને પછી એને અવળે માર્ગે ચડાવી દે છે. બરાબર, રાજાને અને તેમનો ગેરલાભ લે છે, આનાથી રાજકુળને પણ નુકસાન થાય છે. પછી શું કીધું છે, કીધું હતું તો કે રાજાએ યુવરાજને લક્ષ્મીના દોષથી અને અન્ય ગુણોથી બચીને રહેવું જોઈએ, આવે બધો ઉપદેશ આપ્યો હતો. પછી રાજાનું ખરું કર્તવ્ય છે એ પોતાનો પ્રતાપ સ્થાપવાનું. બરાબર, રાજાનું સૌ પહેલાં તો એનું કર્તવ્ય કયું છે? તો કે પોતાનો જે પ્રતાપ છે, બરાબર, એ સ્થાપવાનું પ્રજાની વચ્ચે અને પોતાની ધાક બેસાડવાનું ખૂબ જરૂરી છે. બરાબર, પહેલાં તો એની ધાક બેસાડવી પડે અને પોતાનો પ્રભાવ છે પ્રતાપ છે એ લોકોને બતાવવો પડે, કેમ કે પછી ભલે એ કંઈ ના કરે પણ પહેલાં જ જો એની ધાક બેસાડી દે તો માણસો છે એ ચેતીને રહે. બરાબર, અને જે લોકો લૂંટવાવાળા હોય છે એના રાજ્યની અંદર તો એ લોકો પણ એવો પ્રયાસ પણ ના કરે એને લૂંટવાનો અને એવો વિચાર પણ ના કરે, એનાથી હંમેશા ચેતતા રહે. બરાબર, એટલા માટે એવું એને કીધું. અને પ્રતાપ પારૂઢ રાજાનો સિદ્ધ પુરુષની જેમ લોકો આદર કરે છે તો કોઈ તેનો બોલ ઉઠાવવાની હિંમત પણ કરી શકતું નથી. બરાબર, જો એવી રીતનો રાજા છે એ બની જાય એકદમ તો પછી બધા લોકો શું કરે? તો કે હંમેશા એનો આદરને સત્કાર કરે અને પછી એનું કોઈ પણ વચન છે એ ક્યારેય ઉઠાવવાની એ પ્રયત્ન પણ કરતું નથી. બરાબર, તો આવી રીતે આ આ વાતો છે એને કીધેલી છે. આ બધી જ વાતો તમે નોટ કરશો અને આની ઉપર તમે પછી આ વિસ્તારથી લખી શકશો. જે આપણે આગળ વિશિષ્ટ ભણશું એ પણ મુખ્ય વાતો આ જ છે. આની જ ઉપર આગળ વિશિષ્ટ અધ્યયન પણ કરવાનું છે અને સાર પણ આખો આની જ અંદરમાં છે. બરાબર, આગળ પણ મેં જે ટોપિક વાઇઝ સાર છે એ કીધો હતો અને અત્યારે પણ એ વાતો છે નાની નાની એ તમને કીધી. બરાબર, તો આવી રીતે આટલી વાતો છે સુકનાસ્તે ચંદ્રાપીઠને સમજાવી, એ વાતો બધી તમે નોટ કરી એનો અભ્યાસ કરજો. અને કાદંબરીના જે આ પ્રસંગવશ કવિએ કેટલાક ઉપદેશને સ્થાન આપ્યું છે તેમાં જે આ સુકનાસનો ઉપદેશ છે યુવનના ઉંમરે પગ મૂકતા યુવાન માટે અમૃત સમાન પાથેય છે. બરાબર, હવે અત્યારે એ જે રાજા બનવા જઈ રહ્યો છે અને એક યુવાન છે, બરાબર, તો એના માટે આ એકદમ અમૃત સમાન આ બધા વચનો છે એ છે. બરાબર, જો આ બધા વચનોને પોતાના જીવનમાં ઉતારી અને આ જ પ્રમાણે ચાલે તો એનું જીવન પણ ખૂબ સારું એવું બની જાય. એટલા માટે આ બધા વચનો એની માટે અમૃત સમાન છે. બરાબર, તો આજ અહીંયા આપણને સમજાવે છે ગ્રંથકાર અને આજ આપણા જે સુકનાસનો ઉપદેશ છે એની અંદર આખે આખું એનું કથાસાર છે. તો આને બધાને તમે સારી રીતે અભ્યાસ કરી અને રાખશો. હવે આપણે આગળ વિશિષ્ટ અધ્યયનની સાથે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. તો ત્યાં સુધી તમે બધા ઘરે રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.